નમસ્કાર સાથે મિત્રો, સાથે મિત્રો, લાસ્ટ લેક્ચર્સમાં તમે સાતત્ય અને વિકલનમાં સાતત્યની તમામ પ્રકારની ચર્ચા કરેલી છે. એમાં તમે બધાએ મેં એક સરસ મજાની હિંટ આપી હતી, શોર્ટકટ આપી હતી કે દરેક દાખલામાં માર્ક્સ ન કપાય તે માટે તમારે શું કરવાનું છે. તો સાતત્ય માટે તમારે ત્રણ પ્રકારના ભાગ લખવાના થઈ રહ્યા હતા, યાદ કરો જી. પહેલો ભાગ નાના માટે, બીજો ભાગ ઇક્વલ ટુ માટે, અને ત્રીજો ભાગ એનાથી મોટા માટે. લક્ષની રીતે વાત કરું તો, મેથેમેટિક્સની લક્ષની ભાષામાં વાત કરું તો, ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને વિધેયનું મૂલ્ય, આના માટે આપણે ચર્ચા કરેલી છે. તો આ ચર્ચાને હવે આગળ વધારીએ. તમે જ્યાં અટક્યા છો ત્યાંથી જ, એટલે કે તમારા ઉદાહરણ નંબર ચાર બાદ નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ તમારું ઉદાહરણ નંબર પાંચ. ફરી એકવાર વ્યવસ્થિત મેથડથી જ કરીએ, જેમ છે એમ જ. ઉદાહરણ નંબર પાંચ છે કે અચળ વિધેય એફ એક્સ બરાબર કે ક્યાં બિંદુ આગળ સતત છે તેમ ચકાસો. સતત ક્યાં છે? બધે સતત જ હોય, એ કેમ ખબર પડે સાહેબ? ડાયરેક્ટ સતત હોય એમ તો હું કેમ કહી દીધું? તો ભગવાન, જો તમે આનો ગ્રાફ દોરો તો ગ્રાફ આવો આવે. અહીંયા તમારી એક્સ અક્ષ, અહીંયા તમારી વાય અક્ષ. અરે ભાઈ, એક્સ અક્ષ લાગવી જોઈએ ને. એક્સ અક્ષ આ તમારી વાય અક્ષ. હું એફ એક્સ બરાબર કે ને કે ની કિંમત ધારી લઉં છું પાંચ. એફ એક્સ બરાબર પાંચ, ચાલો આવું લઈ લઉં છું. તો તમને ખબર, ઝીરો આગળે પાંચ આવે, એક આગળે પાંચ આવે, બે આગળે પાંચ આવે, ત્રણ આગળે પાંચ આવે, ચાર આગળે પાંચ આવે, માઇનસ એક આગળે પાંચ, માઇનસ બે આગળે પાંચ. આવી રીતે તમે ગમે ત્યાં જાઓ, તમને આન્સર પાંચ જ મળશે. તો આ શું કહેવા માગે છે? પેન ઉપાડવી નથી પડતી, પેન નથી ઉપાડવી પડતી, એટલે એને કેવું વિધેય કહેવાય? સતત વિધેય કહેવાય. અહીંયા સુધી પરફેક્ટ, કે વિધેયને સતત વિધેય કહેવાય. કારણ કે ક્યાંય પણ તમારે પેન ઉપાડવી પડતી જ નથી. ભગવાન એક પણ જગ્યાએ પેનને ઉપાડવામાં આવતી નથી, ઉપાડવી પડતી નથી. ઓકે, અચ્છા, આ કંઈક નવું આવ્યું બરાબર ને. એફ એક્સ બરાબર કે છે, કેની કિંમત તમારે જે લેવી હોય તે, અચળ સંખ્યા છે, અચળ વિધેય છે, ગમે તે લઈ શકો. ડન. તમારે કયા બિંદુ આગળ સતત છે એમ ચકાસવાનું કે ને, તો શું કરાય ખબર છે? એક્સની કિંમત ગમે તે લઈ લેવાય. સાહેબ, ગમે તેમાં અમારે કેમ નક્કી કરવું કે કઈ લેવી? કોઈક બાળકને ધન લેવી છે, કોઈકને ઋણ લેવી છે, તમારે મારે, એટલે કે મારે ઝીરો લેવી છે, તો બિંદાસ ગમે તે લઈ શકો. આર માંથી ગમે લઈ લ્યો. તો સાહેબ, એને લખવું કેમ? ઈ કયો, અમે ગમે લઈ લેવું, લખવું કેમ? એની વાત આવી રીતે થાય. માટે એક્સ બરાબર એ લેતા, એ એટલે ઓલા ભાઈનો એ ઋણ છે એ આવી ગયો, આ ભાઈનો એ ધન છે એ આવી ગયો, મારો એ ઝીરો છે એ આવી ગયો. જ્યાં એની કિંમત આર માંથી ગમે તે છે, ગમે તે ધન કે ઋણ કે ગમે તે, હું ફેર પડે. તો વિધેય તમારું હવે આવી રીતે બને. તો હવે તમને આવડે જ છે કે એફ એક્સ બરાબર એક્સ લેસ ધેન એ, એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ, એક્સ મોર ધેન એ. આવી રીતે તમારું વિધેય બને. એક્સ લેસ ધેન એક્સ, એથી નાની કે એક જ વિધેય હોય તો ક્યાં વિચારવાનું થાય સાહેબ? બધીએ કે ને કે. તમારે હવે ત્રણ પ્રકારના વિધેય ગણવાના છે, ત્રણ પ્રકારના લક્ષ ગણવાના છે. કયા કયા લક્ષ? તો પેલા તો આવે LHS નું લક્ષ, તો એનો આન્સર આવે લિમિટ એક્સ ટેન્સ ટુ. શું લખવું સાહેબ? શું લખવું? એ તરી, એ લખવું સાહેબ, બોલી તો ગયા, એ લખવું. એ શું કામ એ લખવું? કારણ કે અસમતામાં મને બધીએ એ દેખાય છે, એટલે કોઈક બાળકનો એ ઋણ છે, કોઈક બાળકનો એ ધન છે, મારી જવાનો ઝીરો છે, બધાનો એ તો એ જ છે. એટલે એ જે તમે એ ધાર્યો નિયા એફ એક્સ, આ ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ, તો એમાં આવશે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સ, અને છેલ્લે વિધેયનું મૂલ્ય કોની આગળ? એક્સ બરાબર તમે જે ધાર્યો ને એના આગળ, વિધેયનું એક્સ બરાબર એ આગળનું મૂલ્ય. આવી વાત છે. ડન. ઓકે, લિમિટ એક્સટેન્ડ ટુ એ માઇનસ ડાબા માટે, એ પ્લસ જમણા માટે, અને જે છે તે. ઓકે, ધેન
લિમિટ એક્સટેન્ડ્સ ટુ એ માઇનસ એફ એક્સ તમને દેખાય છે કે, કારણ કે ડાબી બાજુ માટે કે છે, જમણી બાજુ માટે સાહેબ કે જ છે, તો લખી નાખો પહેલાં લિમિટ એક્સટેન્ડ્સ ટુ એ પ્લસ તોય કે, અને મૂલ્ય તો તમે જુઓ છો એક્સ બરાબર એ આગળ કે, તો આનો આન્સર કે, એની કિંમત મૂકવાની જગ્યા નથી, કે નો કે જ રહીએ, એની કિંમત મૂકવાની જગ્યા નથી, એક્સ હોય તો મૂકાય, બાકી કે, ત્રણેયનો આન્સર સરખો મળે, જોઈ લ્યો ત્રણેયનો આન્સર સરખો મળે, તેથી કોઈક ભાઈ એ ઋણ ધાર્યો એને એ જ મળશે, તમે ધન ધાર્યો તમને એ જ મળશે, હું ઝીરો ધારું તો મને ત્રણેય આન્સર ઝીરો મળશે, કોઈક ભાઈ માઇનસ બે ધારો તો ત્રણેય માઇનસ બે મળશે, કોઈક માઇનસ પાંચ ધારે તો ત્રણેય માઇનસ, અરે જે ધારો એ ત્રણેય હરખા જ આવશે, શું કહેવાય, તેથી એક્સ બરાબર એ બિલોંગ્સ ટુ આર, આર એટલે કે કોઈ પણ કોઈ પણ કોઈ પણ સંખ્યા માટે, કોઈ પણ સંખ્યા માટે અચળ વિધેય, સાતત્ય ધરાવે છે એટલે કે સતત છે, સાતત્ય ધરાવે છે એટલે કે સતત છે, સાતત્ય ધરાવે છે, ક્લિયર છે, તો આ થયું તમારું ઉદાહરણ નંબર પાંચમું, પણ અહીંયા તમારે એક વસ્તુ લખી નાખવાની કે અહીં LHS નું લક્ષ બરાબર RHS નું લક્ષ બરાબર FA મળે, જ્યાં એ બિલોંગ્સ ટુ કોઈ પણ સંખ્યા મળે છે, એ બિલોંગ્સ ટુ આર જે લ્યો હોય બધા સમાન જ આવે, ઋણવાળા માટે ઋણ આવે, ધનવાળા માટે ધન આવે, ઝીરોવાળા માટે ઝીરો આવે, ક્લિયર છે, આગળ વધીએ, પછીનું ઉદાહરણ નંબર છઠ્ઠું લઈએ, ધારો કે વાસ્તવિક સંખ્યાઓ માટે તદ્દે વિધેય, તદ્દે વિધેય કોને કહેવાય, તદ્દે વિધેય એટલે એવું વિધેય કે જેમાં એ કિંમત મૂકતા એ જ આન્સર આવે, એવું એક જ વિધેય ની એફએક્સ બરાબર એક્સ પોતે, એટલે કોઈક વ્યાખ્યા પૂછે ને તો તદ્દે વિધેય એટલે એફએક્સ બરાબર એક્સ પૂરું, બીજું કોઈ નહીં, માઇનસ એક્સ નહીં, એક મૂકું માઇનસ એક નું આવવું જોઈએ, એક જ આવવું જોઈએ, એટલે એવું એક જ વિધેય છે, એફએક્સ બરાબર એક્સ છે, તો એફએક્સ બરાબર એક્સ ની વાત કરે છે, પ્રત્યેક સંખ્યા માટે, એટલે પ્રત્યેક એટલે તમે કોઈકને ઋણ લેવું હોય તો ઋણ લેવા દો, કોઈકને ધન લેવું હોય તો ધન લેવા દો, કોઈ પણ કિંમત માટે શું થવું જોઈએ, હા તો લખીએ વિધેય એફએક્સ બરાબર એક્સ છે, ઓકે, હવે એક્સ બરાબર એ માટે, કેમ એ લીધો, એવું કઈ એને કીધું નથી, એટલે એક્સ બરાબર એ માટે, જ્યાં એની કિંમત તમારે ધન લેવી હોય તો ધન લઈ શકો, ઋણ લેવી હોય તો ઋણ લઈ શકો, ઝીરો લેવી હોય તો ઝીરો લઈ શકો, કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકો છો, ઓકે છે સાહેબ, તમારે ત્રણ વસ્તુ ગણવાની છે, તમારે જે લેવી હોય એ ભાઈ, LHS નું લક્ષ એટલે કે ડાબી બાજુનું લક્ષ, તો તમને મળે લિમિટ એક્સટેન્ડ્સ ટુ એ, કાં સાહેબ એ આવું સીધું સ્ટાર્ટ કરી દેવાનું કે નહીં કરવાનું, તો નહીં કરવાનું, કેમ, પેલા લખવું પડે તમારે ડાબી બાજુ જમણી બાજુ સ્ટાર્ટ કરતા પેલા લિમિટ વાળા કોશ્ચનમાં એફએક્સ તમારે લખવો પડે, એટલે એફએક્સ ના ત્રણ ભાગલા, એ માટે એક્સ લેસ ધેન એ, એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ, અને એક્સ મોર ધેન એ, એથી નાનું, એ જેટલું એથી મોટું, આવી રીતે તમારે ભાગ પાડવા પડે, ચાલો ભાગ પાડી દીધા હોય તો એથી નાનું એથી મોટું કે એ જેટલું, પણ વિધેય તો એક જ છે, તો એક જ કિંમત બધામાં કોમન, એક્સ એક્સ અને એક્સ, ડન, ઓકે, હવે તમે જે ગણતા હતા નહીં હવે તમે સાચા, કે તમારે આવું લખવું છે કે ડાબી બાજુનું લક્ષ, તો હવે લખી શકાય ડાબાનું લક્ષ, પણ લિમિટ એક્સટેન્ડ્સ ટુ કોના માટે, અસમતા માટે, એટલે તમારે આને પહેલા લખવું પડે, અસમતા માટે, એટલે લિમિટ એક્સટેન્ડ્સ ટુ એ એફએક્સ RHS નું લક્ષ, તો ઈ થાય લિમિટ એક્સટેન્ડ્સ ટુ એ એફએક્સ, અને એક્સ બરાબર કોના આગળ, એ આગળ વિધેયનું મૂલ્ય, તો લખી નાખું વિધેયનું એક્સ બરાબર એ આગળનું મૂલ્ય આવી રીતે છે, એને કહેવાય એફએ, ડન, ઓકે મિત્રો, ડાબી બાજુ જમણી બાજુ અને ખુદ વિધેય, ડાબી બાજુ એટલે કે એથી નાની કિંમતો, તમે જે એ ધારો એનાથી નાની, ઋણ ધારો તો ઋણ,
ધન ધારો તો ધનથી નાની, જીરો ધારો તો જીરોથી નાની, એથી નાની કિંમતો માટે તો એક્સ પોતે જ આવે, એથી મોટી કિંમતો માટે એક્સ પોતે જ આવે, અને એક્સ બરાબર એ માટે એક્સ જ આવે, એટલે કે એ જ આવે, એક્સ બરાબર એ મૂકી દેવાનું. એ મૂકો તો આનો આન્સર એ થાય, એ મૂકો તો આનો આન્સર એ જ થાય, અને અહીંયા એ જ છે તો પાછો ત્રણેયનો આન્સર સમાન આવ્યો. તો લખી નાખો કે અહીં ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ અને બરાબર વિધેયનું મૂલ્ય મળે છે. એફ વિધેયનું મૂલ્ય, સોરી એવું ના લખાય ને, આપણે આપણે સ્વિફ્ટમાં જ લખીએ ને ભાઈ, એફ એક્સ બરાબર એ મળે. તેથી એની કોઈ પણ કિંમત માટે, એ બિલોંગ્સ ટુ આર માટે, તદેવ વિધેય સાતત્ય ધરાવે છે, સતત છે, આવું તમે ફાઇનલી કહી શકો, કોઈ પણ વિધેય માટે કહી શકો. તો આ તમારા સાતત્યની વાત થઈ ગઈ પ્રશ્ન નંબર, ઉદાહરણ નંબર છઠ્ઠા માટે. નેક્સ્ટ ઉદાહરણ નંબર સાતમું લઈએ. ઓકે, પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર સાતમું આવું છે કે શું વિધેય એફ એક્સ બરાબર માનાંક એક સતત વિધેય છે. આ દાખલો અગાઉ એકવાર એ લોકોએ પૂછી લીધો છે, છતાં પણ પૂછ્યો છે. ત્યાં તમને જીરો માટે ચેક કરવાનું કીધું હતું, અહીંયા તમારે જનરલ બધા માટે ચેક કરવું પડે, એટલે આ દાખલાની થોડીક લેન્થ લાંબી લાગશે, પણ મારે તમને કન્સેપ્ટ સમજાવવો છે, એટલે વાંધો નહીં. ઋણ લેવા માટે હું અલગ સાબિત કરીશ, ધન લેવા માટે સાબિત કરીશ, ને મારી જેવા જીરોવાળા માટે સાબિત કરીશ. ક્લિયર છે? ઓકે બાળકો, આવો અહીંયા. તો આપ સર્વેનો પ્રશ્ન છે, એફએક્સ બરાબર માનાંકમાં એક્સ, આ પ્રશ્ન છે. તેથી માનાંકમાં એક્સના બે ભાગ પડે, એક માઇનસ એક્સ અને એક પ્લસ એક્સ. આપણે વાત થઈ ગઈ છે ઓલરેડી, માઇનસ એક્સ ક્યારે આવે? જ્યારે જીરોથી નાની કિંમત હોય ત્યારે. અને પ્લસ એક્સ ક્યારે આવે? જ્યારે જીરો કે જીરોથી મોટી કિંમત હોય ત્યારે. આ વાત જૂની છે, યાદ હોવી જ જોઈએ, બાકી તકલીફ. અને સાહેબ યાદ જ હોય તમને, પણ અહીંયા સતત છે કે નહીં કેમ ખબર પડે કે આપ ક્યાં બિંદુ આગળ ચેક કરવું? કારણ કે ખુદ અક્ષમતા આપી છે. ધ્યાન અહીંયા આપજો. તો તમારે છે ને આમાં આવું ચાલુ કરવાનું, જે બાળકને ઋણ માટે ચેક કરવું, ઋણ માટે સતત છે કે નહીં, એના માટે અત્યારે સ્પેશિયલ વાત ચાલે છે. ચાલો પેલી છે ને આપણે કેસ લઈએ વન. જો એક્સ બરાબર એ હોય, એ એટલે કોઈ પણ કિંમત, પણ એ બિલોંગ્સ ટુ આર માઇનસ, એટલે કે ઋણ વાસ્તવિક સંખ્યાઓ માટે. કોના માટે વાત કરું છું? ઋણ વાસ્તવિક સંખ્યાઓ. ઋણ વાસ્તવિક સંખ્યાઓ કઈ કઈ? માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ, માઇનસ છ, માઇનસ સો, માઇનસ બસો, માઇનસ પાંચસો, માઇનસ હજાર. અરે સાહેબ, ઘણી બધી ઋણ કિંમતો છે, કેટલી બોલું. આ બધા માટે વાત થઈ રહી છે. ઋણ વાસ્તવિક સંખ્યાઓ તમારે ગમે તે ધારી લેવાની છૂટ, ગમે તે, ગમે તેણે, ઋણ વાસ્તવિક સંખ્યાઓ. તો એફ એક્સ બરાબર ઋણ ગમે એ ધારી લેવાની છૂટ. તો એના ત્રણ ભાગ, એ ઋણથી નાનો, એ ઋણ કિંમત જેટલો, અને ઋણથી મોટો. તમારે ગમે એ ધારી લેવાની ઋણ કિંમત, ગમે એ. તમે માઇનસ એક ધારો તો એ છૂટ, માઇનસ પાંચ ધારો તો એ છૂટ, માઇનસ પચીસ ધારો તો એ છૂટ, ગમે તે ધારો, પણ તમને હું કહું ત્યાં બધાને સરખો આન્સર મળશે. તમે જે કિંમત ધારી છે ને એનાથી નાની કિંમત લ્યો. માઇનસ એક મેં ધાર્યું હોય, માઇનસ એક થી નાની, માઇનસ એક પોઈન્ટ એક વિચારજો. માઇનસ એક પોઈન્ટ એક માટે પહેલું જ લાગુ પડે માઇનસ એક્સ. માઇનસ એક માટે માઇનસ એક્સ જ લાગુ પડે, કારણ કે એ જીરોથી તો નાનો જ છે. માઇનસ એક પોઈન્ટ, માઇનસ પોઈન્ટ નવાણું, એક માઇનસ એકથી મોટો, તોય માઇનસ એક્સ જ લાગુ પડે. વિચારજો, ઋણ કિંમતોથી મોટી પોઈન્ટ પ્લસ પોઈન્ટ એક લ્યો, ઋણ કિંમતથી નાની પ્લસ પોઈન્ટ એક લ્યો, કે ઋણ કિંમત પોતે લ્યો, બધામાં બધા જે જે ઋણ વસ્તુ હોય, જે કોઈ પણ ઋણ હોય, એ આની અંદર જ આવે, એટલા માટે આવું થાય. તો ઋણ કિંમતો માટે અત્યારે મને આવું મળશે કે ડાબી બાજુનું લક્ષ બરાબર લિમિટ એક્સટેન્ડ્સ ટુ એ, અને વિધેય દરેક માટે માઇનસ એક્સ છે. તો
તો તમને આન્સર મળશે માઇનસ એ. તમે જે ઋણ કિંમત લીધી એની આગળ માઇનસ, તમે માઇનસ બે લીધી તમારો આન્સર પ્લસ બે, તમે માઇનસ ત્રણ લીધી હોય પ્લસ ત્રણ આન્સર. RHS નું લક્ષ લિમિટ એક્સટેન્ડ ટુ તમારો એ, RHS છે એટલે પ્લસ, LHS છે એટલે માઇનસ, વિધેય તો માઇનસ એક્સ જ છે, તો પાછું એ મૂકો એટલે પાછો આન્સર માઇનસ એ જ આવે. અને ત્રીજું વિધેયનું મૂલ્ય, લખી નાખ્યું વિધેયનું મૂલ્ય કોના આગળ, તો કે એક્સ બરાબર એ આગળ માઇનસ એક્સ છે, તો એ પણ મૂકી દો. તો એફ એક્સ બરાબર માઇનસ એક્સ છે, તો એફ એ આગળ કેટલું થાય, તો કે એ પણ માઇનસ એ થાય. એટલે જો તમે માઇનસ બે લીધું તો દરેકના આન્સર બે 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 આવશે, તો માઇનસ ત્રણ લીધું દરેકના આન્સર ત્રણ 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 આવશે, માઇનસ ચાર લીધું દરેકના આન્સર માઇનસ માઇનસ ચાર, પ્લસ ચાર પ્લસ ચાર પ્લસ ચાર જ આવશે. તો કહી શકો કે કોઈ પણ ઋણ કિંમતો માટે સતત છે. તેથી x બિલોંગ્સ ટુ r માઇનસ માટે માનાંક વિધેય સતત છે. સતત એટલે સાતત્ય. x બરાબર ઝીરો માટે હવે, કારણ કે હવે તમે ક્યાં પહોંચ્યા, ઋણ કિંમતો બધી આવરી લીધી, હવે ઝીરો એ પહોંચ્યા, પછી ધન લેશું. ક્યાં પહોંચ્યા આપણે અત્યારે, ઝીરો એ. તો ઝીરો માટે ચેક કરીએ. ચાલો પાર્ટ ટુ હાજર થાય છે ઝીરો માટે. એક્સ બરાબર ઝીરો માટે એફ એક્સ બરાબર આવે, અહીંયા તો એક્ઝેટ ઝીરો માટે છે, એટલે એક્સ લેસ ધેન ઝીરો, ઇક્વલ્સ ટુ ઝીરો અને મોર ધેન ઝીરો. દરેક માટે અસમતાને જોઈને તમારે વિધેય લગાડવાનું છે. ચાલો ટ્રાય કરો, વિચારો, થિંક કરો, ફટાફટ થિંક કરો. તો લેસ ધેન ઝીરો, ઝીરો થી નાની, માઇનસ પોઈન્ટ એક, ઇક્વલ ટુ ઝીરો, ઇક્વલ ટુ ઝીરો જ, મોર ધેન ઝીરો, મોર ધેન ઝીરો, ઝીરો થી મોટી, પ્લસ પોઈન્ટ એક માટે. તો તમને તમારા આન્સર મળશે લેસ ધેન ઝીરો, લેસ ધેન ઝીરો, માઇનસ એક્સ, ઇક્વલ ટુ ઝીરો, પ્લસ એક્સ અને પ્લસ એક્સ. ડન. તો અહીંયા તમારી ડાબી બાજુનું લક્ષ એટલે એ મળે લિમિટ એક્સટેન્ડ ટુ ઝીરો માઇનસ અને એફ એક્સ. હવે ઝીરો માઇનસ એટલે ઝીરોની ડાબી બાજુ, ઝીરોની ડાબી બાજુ એટલે ઝીરોથી નાનું, ઝીરોથી નાનું એટલે માઇનસ એક્સ. હવે શું ફેર પડે માઇનસ ઝીરોની, એ તો ઝીરો જ થવાનો છે. તો આનો આન્સર તમને ઝીરો મળશે. આગળ RHS નું લક્ષ એટલે કે ઝીરોથી મોટી કિંમતો માટે, ઝીરોથી મોટા માટે અહીંયા તમને કીધું જ છે, જુઓ એક્સ મૂકી દો, લિમિટ એક્સટેન્ડ ટુ ઝીરો પ્લસ એક્સ. હવે ઝીરો મૂકો તેને હું ફેર પડે, એ તો ભાઈ જે હોય એ જવાબ આપે, ઝીરોનો ઝીરો જ આપે. લાસ્ટ શું છે, વિધેયનું એક્સ બરાબર ઝીરો આગળનું મૂલ્ય એટલે કે એફ ઝીરો. તો તમે જોઈ શકો એક્સ છે એટલે કે ઝીરો. તો પાછું ત્રણેય હરખું આવ્યું એટલે કે આને કાંઈ ઝીરો આગળ વાંધો તો નથી લાગતો, ઝીરો આગળ ત્રણેય સરખા થાય છે એટલે કે ત્યાંય પણ સતત છે. ઝીરોથી નાના માટે સતત છે, ઝીરો એ સતત છે, હવે ઝીરોથી મોટા માટે વિચારવાનું થાય. એક્સ બરાબર ઝીરો આગળ LHS નું લક્ષ બરાબર RHS નું લક્ષ બરાબર એફ ઝીરો મળે છે. એટલે કે એક્સ બરાબર ઝીરો માટે સાતત્ય ધરાવે છે, સતત છે. ચાલો ક્યાંથી ક્યાં પહોંચ્યા ખબર પડી ને પહેલા, તમે પાર્ટ વન અને પાર્ટ ટુ ક્લિયર કર્યા છે. શું પાર્ટ વન, ઋણ કિંમતો બધી આવરી લીધી, પછી ઝીરો આને આવરી લીધો, હવે ઝીરોથી મોટા બધા આવરી લઈએ. પાર્ટ થ્રી અને છેલ્લો પાર્ટ ધન માટે,
ત્યાં તમારે એ નામ આપવું હોય તો એ આપજો, જે આપવું હોય એ. ચાલો આપણે નામ આપી દઈએ, આપણે એક્સ બરાબર એ માટે જ. પણ ત્યાં એની કિંમત આર પ્લસમાંથી છે, એટલે ઝીરો નહીં, ધન કિંમત જ. એક લઈ શકો, બે લઈ શકો, ત્રણ લઈ શકો, ચાર લઈ શકો, પાંચ લઈ શકો, કંઈ પણ ધન સંખ્યા લઈ શકો છો. ધન સંખ્યા લીધી, કોઈ પણ ધન સંખ્યા સિલેક્ટ કરવાની. આ તમારી ધન સંખ્યાથી નાનો છે, ધન સંખ્યા જેટલો છે, ધન સંખ્યાથી મોટો છે. તમે જે સિલેક્ટ કરો એ તરીકે, જે તમારે એક મૂકવું હોય તો મગજમાં એક મૂકો, બે મૂકવું હોય તો બે મૂકો, પાંચ મૂકવું હોય તો પાંચ મૂકો, સો મૂકવું હોય તો સો મૂકો. સોથી નાની 99.99, તો એમાંય ભાઈ વિધેય તો માનાંકનું એક્સ જ આવે બધામાં. એકથી નાની 0.9 એ ઝીરોથી તો મોટો જ કહેવાય, એટલે દરેકમાં માનાંકનો નીચેનો ભાગ જ આવે, કારણ કે ધન માટે વાત થઈ રહી છે. સાહેબ આમાંય લોચો તો નહીં જ થાય, તમે કહો ને એમ શું થાય? તો LHS નું લક્ષ, તો અહીંયા મળે લિમિટ એક્સ ટેન્સ ટુ શું લખવાનું? એ લખવાનું, જો ત્યાં એ જોઈ લ્યો અક્ષમતામાં, અને FX દેન લિમિટ એક્સ ટેન્સ ટુ એ FX એટલે એક્સ, એટલે તમારો આન્સર અહીંયા તમને એ મળશે. જમણી બાજુનું લક્ષ ગણો, એટલે કે ઝીરો, સોરી એથી મોટા માટે RHS નું લક્ષ, તો એના માટે મળે લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ અને FX. હવે એ પ્લસ એટલે શું થાય? પ્લસ એટલે જે તે કિંમતથી મોટી કિંમત, એથી મોટી કિંમત અહીંયા રહી એક્સ. એ પ્લસ માટે એક્સ જ આવે, એટલે આનો આન્સર તમારો પાછો એ જ મળશે. લાસ્ટમાં જઈએ તો વિધેયનું એક્સ બરાબર એ આગળનું મૂલ્ય, તો એમાં તમને આન્સર આવશે FA, એટલે કે એક્સ બરાબર એ. જુઓ પાછું ત્રણેય સરખા મળ્યા, સરખા મળ્યા, સરખા મળ્યા, સરખા મળ્યા, તો શું કહી શકાય કે એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસ માટે. આર પ્લસ તમે ગમે એ લ્યો, ધન કિંમત ગમે તે લ્યો, સરખા જ આવવાના છે. તમે 5 લીધો 3 5 આવશે, તમે 15 લીધો 3 15 આવશે, તમે 20 લીધો 3 20 આવશે. ચેક કરી લેજો તમારી રીતે. આર પ્લસ માટે ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ બરાબર વિધેયનું મૂલ્ય, એ આગળ જેટલું હોય એટલું મળે છે. તો તેથી એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસ માટે પણ FX બરાબર માનાંકમાં એક્સ કેવું છે? સતત વિધેય છે. આવી રીતે છે. તો આ થઈ ગયું તમારું પ્રથમ ડનાડન ટનાટન પ્રશ્ન નંબર, ઉદાહરણ નંબર 7 પરિપૂર્ણ. મિત્રો નેક્સ્ટ આગળ વધીએ અને ઉદાહરણ નંબર 8 લઈએ. આમાં રકમ દેખાતી નથી તો આપણે ક્યાંકથી પકડવી પડશે. ચાલો ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 ની રકમ આવી છે કે FX બરાબર X³ પ્લસ X² માઇનસ 1 ની ચર્ચા કરો. સાતત્ય ચર્ચો. શું કહે છે? આપેલું વિધેય છે ને એનું સાતત્ય ચર્ચવાનું છે, એટલે કે તમારે નક્કી કરવાનું સાતત છે કે નહીં. પહેલા એક જ વિધેય હોય ને, એટલે તમારે સીધું આર પ્લસ કે આર માઇનસ કે ઝીરો નહીં, સીધું આર લઈ લેવાનું કોઈ પણ કિંમત માટે. તો આપણે લઈ લઈએ કોઈ પણ કિંમત માટે. ચાલો એક્સ બરાબર એ, જ્યાં એ બિલોંગ્સ ટુ આર. કેમ આર છે? ધનવાળાને ધનની છૂટ, ઝીરોવાળાને ઝીરોની છૂટ, ઋણવાળાને ઋણની છૂટ. છેલ્યો એ વિધેય તો એક જ છે ને, એ જ રહેવાનું છે. તો FX બરાબર 3 પ્રકારના ભાગલા પડે. તમે જે ધાર્યો એનાથી નાનો, તમે જે ધાર્યો એટલો, તમે જે ધારો એનાથી મોટો. એ તરીકે તમારે ગમે તે લેવાની છૂટ, ગમે તે ભાઈ. ઋણ લ્યો, ધન લ્યો કે ઝીરો લ્યો, કંઈ ફેર નથી પડવાનો તમારા એથી નાની કિંમત. પણ આ એ ક્યાં ચેક કરવાનો ટાઈમ છે? એની પાસે એક જ વસ્તુ છે ને એ જ જવાબ સીધો. જે પણ ગમે એ ખીચડો રાખો, આઉટપુટ તો આજે આવવાનું છે. કયું છે? X³
प्लस एक्स स्क्वेर माइनस वन ते ऋण लीधी धन लीधी बधाने आंसर तो यज आपे अक्षमता हो तो वही कहीं फेर पड़े अँ तो एक्स क्यूब प्लस एक्स स्क्वेर माइनस वन तो तमारा त्रण प्रकारना लक्ष्य और विधेयनी बात थी रही है। पेलू शू तमारे मेड़वू पड़े तो पेलू मेड़वू पड़े एलएचएस नू लक्ष्य कोना माटे तो कि लिमिट एक्सटेन्स टू ए ए साहब केम ऋणवाड़ा माटे ऋण छे जीरोवाड़ा माटे जीरो छे धनवाड़ा माटे धन छे ओके माइनस तो एक थी नानी किंमतों माटे अहीं आ रह्यु एक्स क्यूब प्लस एक्स स्क्वेर माइनस वन मूको तो त्या तो तमने मळे ए क्यूब प्लस ए स्क्वेर माइनस वन लियो आ तमारो आंसर आ डाबी बाजू कोईपण किंमतों माटे नू लक्ष्य थाय तमे एक लीधो होय तो अहीं तमारे एक मूकव पड़े तमे बे लीधो होय तो बाळको तमारे अहीं बे मूकव पड़े तमे माइनस पांच लीधु छे तो अहीं तमारे माइनस पांच मूकव पड़े तमे जीरो लीधु छे तो अहीं बे जग्याए जीरो एटले माइनस एक जवाब आवे आवी रीते कोईपण माटे आ किंमत हरखी थवी जोईए त्रणेय माटे जोई लईए आरएचएस नू लक्ष्य तो अहीं आवे लिमिट एक्सटेन्स टू ए प्लस अने एफ एक्स आर एच एस एटले तमारा एथी मोटी किंमत अहीं आ रहे एक्स क्यूब प्लस एक्स स्क्वेर माइनस वन तेथी मळे लिमिट एक्सटेन्स टू ए प्लस एक्स क्यूब प्लस एक्स स्क्वेर अने माइनस वन तो मूको किंमत ए क्यूब प्लस ए स्क्वेर अने माइनस वन तो पाछो अहीं जे मूको ए तो जवाब आव्यो छेल्लू शू विधेयनू मूल्य कोना आगळ तमे धारेला ए आगळ तो तमने मळे एफ ए बराबर ए मूको एटले अहींया मळे ए क्यूब प्लस ए स्क्वेर अने माइनस वन जुओ तो बधुं सरखुं आवे छे यस सर बधुं सरखुं ज आवे छे तो तमे इजीली कही सको के अहीं डाबी बाजुनुं लक्ष बराबर जमणी बाजुनुं लक्ष अने बराबर विधेयनुं मूल्य छे अने समान आवे छे दरेकना आंसर आवे छे एक क्यूब प्लस ए स्क्वेर अने माइनस वन छे एटले के एक्स बिलोंग्स टू आर माटे कोई पण वास्तविक संख्या माटे तमारू विधेय सतत छे एटले आपणे खाली आंसर व्यवस्थित आपवाना छे बाकी आमां कंई दम छे नहीं भगवान। आगळ वधीए उदाहरण नंबर नौ चलो नेक्स्ट तमारू उदाहरण नंबर नौ उदाहरण नंबर नौ नी रकम छे एफ एक्स बराबर वन बाय एक्स नू सातत्य चर्चो आने पेट में दुखे जुओ क्या दुखे क्यों चलो क्या पेट में दुखे विचारो तो आ गब्बर ने एक्स बराबर जीरो आगर दुखे वेरी गुड केम दुखे एक ना छेद मा जीरो अव्याख्यायित आवे एटले प्रॉब्लम थाय एटले जो तमारी पासे आवी हिंट तमने मड़ी जाए आवी हिंट तमने मड़ी जाए शू कि आ वस्तु क्या अव्याख्यायित छे तो तमे कही सको के ए जग्याए मारे चेक करवू पड़े बाकी बधीए सतत ज होय तो स्पेशियल केस आवे एक्स बराबर जीरो माटे एक्स बराबर जीरो माटे बाकी बधी सतत ज होय आ शू काम खबर आनो ग्राफ आवो आवशे हुं के जनरली तमने माहिती माटे आपी दऊं आनो ग्राफ ओके वन बाय एक्स तो आनो ग्राफ आवी रीते आवशे अने आनो ग्राफ आवी रीते आवशे ऋण माटे आवी रीते जनरली कहू छू के आवो ग्राफ मळशे तमारी रीते ट्राय करी लेवो डन छे जुओ ऋण किंमतो माटे क्यारे उपाड़वू नहीं पड़े छेक सुधी अनंत सुधी जाय द
ધન કિંમતોમાં ક્યાંય નહીં ઉપાડવું પડે, અનંત સુધી જાય. પણ ઝીરો એ શું કરાય, એમથી આમ દોરવા માટે અહીંયા ઝીરો એ ઉપાડવું પડે. એટલે તમારે ખાલી એને ઝીરો આગળ ચક્રું, જે તમારો આન્સર હતો કેમ ઝીરો આગળ, ત્યાં અવ્યાખ્યાયિત થાય છે. તો એક્સ બરાબર ઝીરો માટે ત્રણ પ્રકારના ભાગ પડે, એક્સ લેસ ધેન ઝીરો, એક્સ ઇક્વલ્સ ટુ ઝીરો, એક્સ મોર ધેન ઝીરો. બધામાં આન્સર તો કોમન જ છે, વન બાય એક્સ, વન બાય એક્સ અને વન બાય એક્સ. પણ તોય આન્સરમાં લોચો શું, જો જો LHS નું લક્ષ, તો લિમિટ એક્સટેન્ડ ટુ ઝીરો માઇનસ એફએક્સ, એટલે લિમિટ એક્સટેન્ડ ટુ ઝીરો માઇનસ વન બાય એક્સ. ઝીરો થી ડાબી બાજુનો અવ્યાખ્યાયિત શબ્દ, ઝીરો થી ડાબી બાજુનો અવ્યાખ્યાયિત શબ્દ માઇનસ ઇન્ફાઇનાઇટ થાય. એટલે હા, દેખાય જ છે. હવે જઈએ આગળ જમણી બાજુનું લક્ષ, લિમિટ એક્સટેન્ડ ટુ ઝીરો પ્લસ અને એફએક્સ. ત્યાં તમારું વિધેય પાછું વન બાય એક્સ આવશે, અવ્યાખ્યાયિત આવે ને એમાંય પાછું એને લોચો થાય. બોલો, વન બાય એક્સ ઝીરોથી જમણી બાજુ અવ્યાખ્યાયિત, વન બાય ઝીરો એટલે અવ્યાખ્યાયિત, પણ ઝીરોની જમણી બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ આવે. તો અહીંયા આન્સર તમને પ્લસ ઇન્ફિનિટી મળશે. બસ ચેક કરવાની ક્યાં વાત છે. અને એફ ઝીરો આગળ, વન બાય ઝીરો એટલે એ તો અનંત જ થાય. જુઓ તો એમાં એને લોચા થાય છે, એકની જગ્યાએ પ્લસ, એકની જગ્યાએ માઇનસ, શું કહી શકાય. તેથી એક્સ બરાબર ઝીરો માટે અવ્યાખ્યાયિત મળે છે. બાકી બધી વ્યાખ્યાયિત છે. આ તમારું સરસ મજાનું ઉદાહરણ નંબર 9મું પણ અહીંયા પરિપૂર્ણ. નેક્સ્ટ આગળ વધીએ, ઉદાહરણ નંબર 10માં ની ચર્ચા કરીએ. નેક્સ્ટ તમારા પાઠ્ય પુસ્તકનું ઉદાહરણ નંબર 10 લઈએ. ચાલો, ઉદાહરણ નંબર 10માં ની રકમ કઈક આવી રીતે છે. ભગવાન કે એફએક્સ બરાબર એક્સ પ્લસ ટુ અને એક્સ માઇનસ ટુ. આ ક્યારે જોઈ શકો છો તમારા પાઠ્ય પુસ્તકમાં, એક્સ લેસ ધેન વન, આ એક્સ મોર ધેન વન, ઇક્વલ્સ ટુ કેમાં કીધું છે. તો ઇક્વલ્સ ટુ છે એ પહેલામાં કીધું છે. ના સાતત્યની ચર્ચા કરો મિત્રો. આ પ્રકારના પ્રશ્નો આવે ને એટલે પહેલી વસ્તુ ફિક્સ થઈ જાય કે જ્યારે તમારા એક્સની કિંમત એકથી નાની હોય, કોનાથી નાની હોય, એકથી નાની હોય, ત્યારે આ જ વિધેય કામ કરે. તો એ તો એક જ આકૃતિથી દોરીએ ગઈ. જ્યારે તમારા વિધેયની કિંમત એકથી ગમે તે મોટી હોય ત્યારે આ જ વસ્તુ કામ કરે, એક્સ માઇનસ બે. તો એના મદદથી તમારો ગ્રાફ દોરીએ ગઈ સતત. પણ તમે લોચા ક્યાં થાય, જ્યાં તમને અક્ષમતા આપે ત્યાં. તો તમારે ફક્ત ત્યાં ચેક કરવાનું, બાકી બધીએ સતત જ હોય, બાકી બધીએ એ ગ્રાફ સતત જ આવ્યા રાખે. પણ એક આગળ એને ભેગું થાય છે કે અલગ અલગ જગ્યાએથી ચાલુ થાય એ જોવાનું છે. એટલે તમારે ફક્ત ક્યાં ચર્ચા કરવાની, એક આગળ, બાકી ક્યાંય ચર્ચા કરવાની થતી નથી. ચાલો તો કરીએ સ્ટાર્ટ. એક્સ બરાબર એક માટે એફએક્સના ત્રણ ભાગ પડે. કયા ત્રણ ભાગ? એક્સ લેસ ધેન વન, એક્સ ઇક્વલ્સ ટુ વન, એક્સ મોર ધેન વન. વિચારજો આગળનો લેક્ચર. એક્સ લેસ ધેન વન એટલે કેટલા સાહેબ? લક્ષમાં એક્સ લેસ ધેન વન એટલે 0.9, એકથી નાનો 0.9. 0.9 છે એ પહેલામાં આવે કે બીજામાં આવે સાહેબ? પહેલામાં આવે, એક્સ પ્લસ બે. પછી એક્સ બરાબર એક, બરાબર એક તો અહીંયા લખ્યું જ છે, જો બરાબર એક્સ એટલે એક્સ પ્લસ બે. ત્રીજું છે એક્સ મોર ધેન વન, એકથી મોટો. એકથી મોટું છે ને 1.1 લેવું પડે, ડન. 1.1 કેમાં આવે, એકથી નાનામાં કે એકથી મોટામાં? 1.1, એકથી મોટું આવે સાહેબ. તો એક્સ માઇનસ બે તમારું વિધેય થાય. તો આના માટે તમારે ત્રણ વસ્તુની ચર્ચા કરવાની છે.
डाबी बाजू लक्ष्य जमणी बाजू लक्ष्य ने विधेय मूल्य चलो करिए स्टार्ट। तो आना माटे डाबा नु लक्ष्य जो तमने केटलू सरळ लागे हवे ई लिमिट एक्सटेंड्स टू શું લખવાનું અક્ષમતાનો ભાગ લખવાનો 1 અને fx ડાબી બાજુ હોય તો 1 માઈનસ 1 ની ડાબી બાજુ જબાનું લક્ષ તો તમારે પાછું લિમિટ એક્સટેન્ડ્સ ટુ શું લખવાનું અક્ષમતા જોઈ લેવાની 1 છે તો 1 લખવાની જબા છે તો 1 થી મોટા પ્લસ fx અને ત્રીજું અહીંયાથી જોઈન લખવાનું કે વિધેયનું એક્સ બરાબર એક આગળનું મૂલ્ય એને કહેવાય એફ અને વન એક્સ બરાબર એક અહીંયા મૂકો એટલે આ થાય 1 + 2 એટલે કે એફ વન નો આન્સર તમને મળે 3 ચાલો એફ વન તો મળી ગયો ભગવાન હવે આ બાજુ આવો જમણી બાજુનું લક્ષ એટલે લિમિટ એક્સટેન્ડ્સ ટુ 1 એકથી મોટા માટે તમારે આ લાગુ પડે એક્સ માઇનસ 2 મૂકો તો 1 તો 1 માઇનસ 2 એટલે કે તમારો આન્સર તમને મળે 1 માઇનસ 2 એટલે માઇનસ 1 સાહેબ લોચા ચાલો અસમતા એટલે કે વિધેય અસમાન થઈ ગયા ડાબી બાજુ એટલે 1 થી નાના માટે 1 થી નાના માટે જુઓ ઉપર આપ્યું છે x + 2 1 થી નાના માટે x + 2 મૂકો તો 1 તો અહીંયા મળે 1 + 2 એટલે કે 3 તો ત્રણેય વસ્તુ સરખી છે કે અસરખી અસમાન જોઈ લ્યો અસમાન છે ભાઈ તો અહીં એક્સ બરાબર 1 માટે ડાબાનું લક્ષ બરાબર નથી જબાનું લક્ષ તેથી એક્સ બરાબર 1 આગળ વિધેય જે તમને રકમ આપી છે એ કેવી છે અસતત છે એટલે કે સાતત્યતા ધરાવતું નથી ત્યાં તમારે પેન ઉપાડવી પડે ડ્રો કરવા માટે એક જ જગ્યાએ એવી છે જ્યાં તમારે પેન ઉપાડવી પડે અને એ છે એક્સ બરાબર 1 તો આવું નાનું ને ટચકડું ઉદાહરણ નંબર 10 છે આગળ વધીએ ઉદાહરણ નંબર 11 એમની પણ રકમ મારે જોવી પડશે ચાલો જોઈ લઉં ઉદાહરણ નંબર 11 ઓકે ઉદાહરણ નંબર 11 માં એવું છે કે fx બરાબર x + 2 0 અને x - 2 x + 2 0 અને x - 2 આ બધું ક્યારે એ ખાસ જોવાનું ક્યારે એમાં કીધું જ હશે કે લેસ ધેન 1 ઇક્વલ્સ ટુ 1 મોર ધેન 1 લેસ ધેન 1 ઇક્વલ્સ ટુ 1 અને મોર ધેન 1 તો આમાં તો તમારે ક્યાં ચર્ચા કરવાની લાંબી વાત જ છે બધું કીધું જ છે એક્સ બરાબર 1 માટે ચર્ચા કરો બાકી બધી તો સતત જ હોય તો એક્સ બરાબર 1 માટે તમારે લખવાનું છે ડાબાનું લક્ષ અને એ તમારે જાતે ગણવાનું છે ભગવાન એ તમને મળશે 3 હવે કેમ તમે બધા મારાથી વધારે તૈયાર છો પછી તમારે બધાએ ગણવાનું છે જબાનું લક્ષ ઓકે અને એ તમને મળશે માઇનસ 1 અને પછી ગણવાનું છે વિધેયનું મૂલ્ય 1 આગળ અને એ તમને મળશે 0 જુઓ ત્રણેય હરખા છે કે નથી તો સાહેબ ત્રણેયમાં કાંઈ ભેગું થતું નથી તો તેના ઉપરથી તમે કહી શકશો કે અહીં એક્સ બરાબર કોના માટે વાત હતી એ જોઈ લેવી 1 માટે એક્સ બરાબર 1 માટે ડાબાનું લક્ષ અને જબાનું લક્ષ સરખું નથી તો તેથી એક્સ બરાબર 1 આગળ તમારું વિધેય એફએક્સ સતત નથી એટલે કે અસતત છે આ વાત થઈ ચાલો ડન છે તો આ તમારું ઉદાહરણ નંબર 11 પરિપૂર્ણ કરવાનું છે નેક્સ્ટ આગળ વધીએ ઉદાહરણ નંબર 12 વિશે ચર્ચા કરીએ ઓકે મિત્રો ઉદાહરણ નંબર 12 fx બરાબર x + 2
અને માઇનસ એક્સ પ્લસ ટુ, આવું તમને કીધું છે, એક્સ પ્લસ ટુ અને માઇનસ એક્સ પ્લસ ટુ. પણ ખાસ જોજો, એક્સ લેસ ધેન ઝીરો અને એક્સ મોર ધેન ઝીરો છે. અહીંયા શું તમને ઇક્વલ્સ ટુ ઝીરો નથી આપ્યો એટલે ત્યાં તમારે કંઈ પણ વિચારવાનું નથી, એવું તમને એ કહેવા માગે છે. તમને એવું કહેવા માગે, તમારે આટલું વિચારો ખાલી, તમને કીધેલું કામ કરો. શું કીધું છે? ઝીરોથી નાના માટે આવું છે, ઝીરોથી મોટા માટે આવું છે. તો તમે ઝીરો આગળ ચેક ભૂલથી પણ ના કરો, નહીં ત્રીજી વસ્તુ ભૂલી જાઓ અહીંયા, તો એના માટે વાત કરીએ ને ભગવાન. તો તમારે બે જ વસ્તુ મેળવવાની થાય, કઈ બે વસ્તુ? તો આ દાખલો ગણવો પડે, ગણી નાખીએ. ચાલો એક્સ બરાબર ઝીરો માટે, કારણ કે અસમતા ઝીરો વાળી છે, તો એફ એક્સના બે જ ભાગ લખવાના. અને એ લોકોએ આપ્યા છે એ જ, એક ઝીરોથી નાનું હોય તો શું અને ઝીરોથી મોટું હોય તો શું, વિચારવાનું ક્યાં છે? આપ્યું જ છે બધું. અહીંયા એક્સ પ્લસ ટુ છે, અહીંયા માઇનસ એક્સ પ્લસ ટુ છે. તો હવે તમે અહીંયા ખાલી ડાબાનું લક્ષ ગણો, કોના આગળ? તો કે અસમતા આગળ. અસમતા એટલે વળી કોણ? તો કે અસમતા એટલે ઝીરો આગળ. એક્સ ટેન્સ ટુ ઝીરો, ડાબી બાજુ છે એક્સ પ્લસ ટુ. તો તમને મળે ઝીરો પ્લસ ટુ એટલે કે બે. હવે એક જ વસ્તુ ગણવાની, વિધેયનું મૂલ્ય ગણવા ના પાડે છે, જમણી બાજુનું લક્ષ. તો એ તમને મળે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો પ્લસ, અને ઝીરોથી મોટા માટે અહીંયા રહ્યું માઇનસ એક્સ અને પ્લસ ટુ. મૂકો તો ઝીરો, તો માઇનસ ઝીરો પ્લસ બે, એ તો પાછું બે જ થાય. આ વસ્તુ પણ એ કહેવા માગે છે કે અહીંયા પણ બંનેનું મૂલ્ય, ડાબાનું લક્ષ જબાનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે. અહીં ડાબાનું લક્ષ બરાબર જબાનું લક્ષ છે. તેથી એક્સ બરાબર ઝીરો સિવાયની, કેમ તમે એ ચેક નથી કર્યું, જો એક્સ બરાબર ઝીરો સિવાયના મૂલ્ય માટે એફ એક્સ સાતત્ય ધરાવે છે, સતત છે. લ્યો આ થઈ ગયું તમારું ઉદાહરણ નંબર 12મું. આગળ વધીએ, ઉદાહરણ નંબર 13માં વિશે વાત કરી દઈએ. એટલે બહુ સરળ છે બધું ભાઈ, દમ વગરનું છે, સરળ છે અને દમ વગરનું પણ છે પાછું. ઉદાહરણ નંબર 13મું, એફ એક્સ બરાબર એક્સ અને એક્સ સ્ક્વેરની ચર્ચા કરવાની છે. એક્સ ક્યારે? જ્યારે તમારો એક્સ ઝીરો કે ઝીરોથી મોટો હોય ત્યારે. એક્સ સ્ક્વેર ક્યારે? જ્યારે તમારો એક્સ ઝીરોથી નાનો હોય ત્યારે. તો મિત્રો, ઝીરોથી મોટા માટે ચર્ચા કરવાની જરૂર નથી, ઝીરોથી નાના માટે નહીં, પણ એક્ઝેટ ઝીરો આગળ કરવાની જરૂર છે. કારણ કે ઝીરો આગળ બેયના ભાગલા પડે છે. ભાગલા પડોને રાજ કરો કામ કરે છે કે નથી કરતું, એ જ અહીંયા ચેક કરવાનું છે. તો તમારો પ્રશ્ન સ્ટાર્ટ થવો જોઈએ એક્સ બરાબર ઝીરોથી. તો એક્સ બરાબર ઝીરો માટે એફ એક્સના ભાગ પાડો. ત્રણ ભાગ ફરજિયાત પાડવાના છે. કયા ત્રણ ભાગ? ઝીરોથી નાનું હોય તો શું, ઝીરો હોય તો શું, અને ઝીરોથી મોટું હોય તો શું. વિચારો, ઝીરોથી નાના માટે શું, ઝીરો માટે શું, અને ઝીરોથી મોટા માટે શું? ચાલો ઝડપથી જણાવો. તો બાળકો, દરેક માટે તમને જો ઝીરોથી નાનું તમે લેવા માગો છો, ઝીરોથી નાનું થાય માઇનસ ઝીરો પોઈન્ટ એક. હચ્ચા, માઇનસ ઝીરો પોઈન્ટ એક તો નીચેનામાં આવે, ઝીરોથી નાનામાં આવે. પછી તમે ઝીરો લેવા માગો તો અહીંયા તમને ઇક્વલ ટુ ઝીરો એ એક્સ કહે છે એ લોકો. ઝીરોથી મોટું એટલે પ્લસ પોઈન્ટ એક. ઝીરોથી નાનું કે ઝીરોથી મોટું કહેવાય? ઝીરોથી મોટું કહેવાય ને સાહેબ, તો એના માટે એક્સ આવે. તો આ તમારા વિધેયના ત્રણ ભાગ થાય. પછી તમારે ત્રણ વસ્તુ ગણવાની છે, એ પણ તમને ખબર છે કે તમારે ગણવાનું છે એલએચએસનું લક્ષ, એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ શું લખવાનું, ઝીરો લખવાનું. ઝીરો માઇનસ એફ એક્સ, એફ એક્સ એટલે વિધેય, લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો માઇનસ, ઝીરો માઇનસ એટલે ઝીરોથી નાના માટે શું લખ્યું છે, એક્સ સ્ક્વેર લખ્યું છે, એક્સ સ્ક્વેર. એટલે તમારો આન્સર આવે ઝીરોનો સ્ક્વેર એટલે ઝીરો. એ ડાબી બાજુનું લક્ષ ઝીરો છે. હવે જમણી બાજુનું લક્ષ,
જમણી બાજુનું લક્ષ એટલે જીરોથી મોટી કિંમત માટે, જીરોની જમણી બાજુ માટે, જીરોથી મોટી કિંમત, જીરોની જમણી બાજુ, જીરોની જમણી બાજુ એક્સ છે. તો પાછો આન્સર આવે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો પ્લસ એક્સ, તો આમાં ક્યાં ને કઈ પ્રોબ્લેમ છે, એનો આન્સર એ ઝીરો જ આવે. અને ત્રીજું, વિધેયનું કોના આગળનું મૂલ્ય, એક્સ બરાબર ઝીરો આગળનું મૂલ્ય. તો શું ફેર પડે એને, એફ ઝીરો નો આન્સર પાછો ઝીરો જ થાય. જુઓ તો ત્રણેયના આન્સર સમાન છે. યસ સર, સમાન છે. તેથી કહી શકાય કે અહીં ડાબી બાજુનું લક્ષ બરાબર જબાનું લક્ષ બરાબર એફ ઝીરો મળે, અને બધાનો આન્સર તમને ઝીરો મળે છે. તેથી કહી શકાય કે ઝીરો આગળ તો સતત થાય છે, તો બાકી બધી તો સતત જ છે. તેથી એક્સ બિલોંગ્સ ટુ આર માટે સતત છે. તો આ થઈ ગયું તમારું ઉદાહરણ નંબર કેટલામું છે, તો કે તેરમું, પણ પરિપૂર્ણ. ખાસ ધ્યાનમાં લેજો, આ તમારું ઉદાહરણ નંબર તેરમું છે, એ પણ પરિપૂર્ણ કરી નાખ્યું છે. નેક્સ્ટ ઉદાહરણ નંબર 14 બહુપદી માટે છે. ઉદાહરણ નંબર 14 અને એમની વાત કંઈક આવી રીતે છે, કોઈ પણ બહુપદીને, બહુપદી કોઈક કહે ને, કોઈક બહુપદી કહે ને, તો તમારે આ લખી નાખવાનું બહુપદી, એટલે જેમાં ઘાત વધતી જતી હોય. અચળ સંખ્યા પ્લસ એક ઘાતવાળી સંખ્યા પ્લસ બે ઘાત ગુણ્યા કંઈક એનો સહગુણક, ત્રણ ઘાત ગુણ્યા કંઈક એનો સહગુણક, અને આવું ડોટ 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 ડોટ, એ એન એક્સની એન ઘાતને બહુપદી વિધેય કહેવાય. આમના માટે તમારે એ એન ગુણ્યા એક્સની એન ઘાત, આ પણ બહુપદી વિધેય છે. આમના માટે તમારે સાતત્યતા ચેક કરવાની છે. તો આ સતત છે કે નહીં એ ચેક કરવાનું છે, સતત છે કે નહીં. હવે આના માટે તમારે ક્યાં ભાગ પાડવાના છે, ના. તો આમના માટે તમારે આનાથી નાની કિંમત, આનાથી મોટી કિંમત એ તો વિચારવાનું જ નથી, ફક્ત એક જ કિંમત અને જે છે તે જ મૂકવાની છે. તો એમના માટે તમારે ફરીથી ત્રણ ભાગલા પાડશો. ધારો કે ત્રણ ભાગલા પાડ્યા, એફ એક્સ કોઈ પણ કિંમત લઈ લ્યો ભગવાન, એક્સ લેસ ધેન એ લ્યો, એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ લ્યો, કે એક્સ મોર ધેન એ લ્યો, શું ફેર પડવાનો એને, કશો ફેર નથી પડવાનો. ત્યાં તમારે દરેકમાં આ જ વિધેય મૂકવાનું છે, આ જ વિધેય મૂકવાનું છે, અને આ જ વિધેય મૂકવાનું છે. એટલે બહુપદી વિધેય જીવનમાં ગમે ત્યારે ચેક કરવું, એ સતત જ હોય, સતત જ હોય, ને સતત જ હોય છે. એટલે આ પણ દાખલો તમારે જાતે કરી લેવાનો છે. દરેકનો આન્સર કહી દઉં, તમે એક્સ બરાબર એ મૂકો એટલે એ ઝીરો, એ વન એ, એ ટુ એ સ્ક્વેર, એ થ્રી એ સ્ક્વેર, ડોટ ડોટ ડોટ, એ એન એક્સ, એની એન મળે દરેક માટે. ક્લિયર છે? તો આ ઉદાહરણ નંબર 14મું. નેક્સ્ટ આગળ વધીએ ઉદાહરણ નંબર 15માં ની, કારણ કે આ બધા પ્રશ્નો સરળ છે એટલે તમને આપવા મારે ફરજિયાત પડે છે. ઉદાહરણ નંબર 15, તો ઉદાહરણ નંબર 15માં ની રકમ તમે જુઓ. તો ઉદાહરણ નંબર 15માં, અચ્છા સમયનો થોડોક અભાવ છે તો આજના દિવસ માટે ઉદાહરણ નંબર 15માં ને રહેવા દઈએ છીએ. ખાસ ધ્યાન એ રાખજો કે આપ સર્વોએ ઉદાહરણ નંબર 15મો આપણે નેક્સ્ટમાં સ્ટાર્ટ કરશું, અત્યારે ઉદાહરણ નંબર 14 સુધી રાખીએ છીએ. અને હા, સાતત્ય કેમ ચેક કરવું, મેથડ ફિક્સ છે. નિંદરમાં પણ તમને એ મેથડ આવડવી જોઈએ. શું છે મેથડ? ત્રણ ભાગ લખો, ડાબું જબું વિધેય, ત્રણ મેળવો, સરખા આવે તો સતત છે, સરખા નથી આવતો તો અસતત છે. આ સિવાય કોઈ વિચારવાનું થતું જ નથી. એક જ વિધેય છે તો ત્રણેયમાં એ જ લખી નાખવાનું, પણ અક્ષમતા છે તો ખાસ ચેક કરવાનું કોણ ક્યારે આવે ને ક્યાં સમયે આવે, કેટલી કિંમત આગળ આવે. બસ જો આટલું શીખી ગયા તો સાતત્ય તમારા માટે પૂર્ણ જ છે એવું જ સમજવું. પણ જે પ્રશ્નો છે એને તો આપણે સોલ્વ કરશું એ નેક્સ્ટ લેક્ચરમાં. આજના દિવસ માટે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ મળશું ત્યારે કંઈક નવી ચર્ચાથી આગળ વધશું. આજના દિવસ માટે અસ્તુ, જય હિન્દ, જય ભારત, અને ખાસ રિવિઝન કરતા રહેજો. અસ્તુ.